સમુદ્રમાં માછીમારી કરતી વખતે પાકિસ્તાની મરીન પોલીસ દ્વારા અપહરણ કરી લઈ જઈ જેલમાં રખાયેલ 100 જેટલા ભારતીય માછીમારોને પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરવામાં આવતા આ માછીમારો વેરાવળ ફિશરિંગ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં માછીમારો અને તેમના સ્વજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા ભારતીય માછીમારોની બોટ સાથે પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા તેઓને પકડી લઈ જઈ જેલમાં રાખવામાં આવ્યા હતા. હાલમાં જ પાકિસ્તાની સરકારે જેલમાં રહેલ 600 માછીમારો પૈકી 355 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો, જે પૈકી 100 માછીમારોને મુક્ત કરવામાં આવતા આ માછીમારોને વાઘા બોર્ડરથી વેરાવળ ખાતે આવેલ ફિશરિંગ કચેરીએ લાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની જેલમાંથી છુટકારો મેળવેલ માછીમારોનો વેરાવળ ફિશરિંગ કચેરી ખાતે પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા 100 પૈકી 73 માછીમારો સોમનાથ જિલ્લાના છે, જ્યારે ઉત્તરપ્રદેશના 13, દ્વારકાના 8 તેમજ વાપી વલસાડના 3 માછીમારોનો સમાવેશ થાય છે. સર, મેરા નામ અખિલેશ હૈ, મેં યુપી ઉત્તરપ્રદેશ સે હું. મેરે જિલ્લે કા નામ બાંદા જિલ્લા હૈ ઓર પોસ્ટ તિનવારી જિલ્લા બાંદા. આપ કહાં પકડે ગયે થે, કિતને સમય પહેલે પકડે ગયે થે, કિસકી બોટ મે ગયે થે, ક્યા હૈ પૂરા મામલા? સર, હમ લોગ મનોજ ભાઈ મુરી કી બોટ મે પકડે ગયે થે, જો ઇસ સમય હમ લોગ ઓખા સે ધંધા કર રહે થે ઓર હમ 12/11/2017 કો સમુદ્ર કે રાસ્તે પકડે ગયે થે. સર, ફિર આપકો કહાં લેકે રખા થા પાકિસ્તાન? સર, હમે લાંડી મલીર જેલ કરાચી મે રખા ગયા થા. સર, આપ યુ ઉત્તર પ્રદેશ કે કિતને ખલાસી હો? સર, હમ લોગ ઉત્તર પ્રદેશ કે 19 ખલાસી થે, જિસમે 14 બંદે ઇધર આયે હુએ હૈ, જિસમે 5 બંદે કા નામ હી નહીં હૈ. સર, ઓર સાથ મે હમારે લિયે હમારે સાથી વો ભી સર પકડે ગયે થે, હમ સાથ મે એક સાથી પકડે ગયે થે. સર, અચ્છા, વહાં આપકો કિસ કી વો કોન સી જેલ મે રખા થા? સર, લાંડી મલીર જેલ. દૂસરી બાત કે જાય તો વહાં આપકે સાથ વ્યવહાર કેસા કિયા જાતા? આપકો ખાના અચ્છી તરહ સે મિલતા થા? આપસે કુછ કામ કરવા જાતા થા? વહાં કી પરિસ્થિતિ કા થી? સર, જૈસે વહાં કી પ્રશાસન કી બાત હૈ સર, તો વહાં કા રવૈયા સર હમારે પ્રતિ અચ્છા થા, ના હમે કહીં ગાલિયાં દેતે, ના મારતે થે, ના પીટતે થે, જો બાત હૈ સહી હૈ. સર, ઓર રહી ખાને કી બાત, સર જૈસે નોર્મલ કેદીઓ કો સબકો ખાના મિલતા થા, વહી ખાના હમ લોગો કો ભી મિલતા થા. ખાસ તૌર સે ઇન્ડિયા વાલો કો એક સહૂલિયત દી ગઈ થી કે અગર વો ચાહે તો અપને પૈસો સે પકા કે સાલન પકા સકતે હૈ. સર, તો હમ લોગ જો ટમાટર કી ફટ્ટીયાં આતી હૈ સર, ઉસસે હમ લોગ સાલન બનાતે થે એક ટાઈમ કા. દૂસરી બાત કી જાય તો ઇન્ડિયા ને બાલાકોટ માં પાકિસ્તાન પે જો હમલા કિયા થા, ઉસકે બાદ આપકે સાથ કુછ દુર્વ્યવહાર કૈસા કુછ હુઆ થા? નહીં સર, એસા કુછ નહીં હુઆ સર, બસ યે વો યે પુલગાંવ વાલે મે સર ઉસને કુછ એક્શન નહીં હુઆ થા, બસ જબ સર રાજસ્થાન મે એક બંદા માર દિયા ગયા થા સર, વો રાજસ્થાન કી જેલ મે, તબ સર હમ લોગો કો સુપિટન જો જેલ સુપિટન હોતા ના સર, ઉન્હોને સારે ઇન્ડિયન કેદીઓ કો ઇન્ડિયન માયગીરો કો સર એક હી સર્કલ મે કર દિયા થા ઓર હમકો એક હી સાથ રખા થા. જબ ભી અગર હમ બહાર જાતે દુકાન કે લિયે ભી જાતે સાબુન લેને, સિગરેટ લેને, કુછ ભી સામાન લેને કે લિયે કોલગેટ, તો ઉસકે સાથ હમારે સર ગવર્નમેન્ટ આતી થી. દૂસરી બાત કી જાય તો આપ યુપી કે હો, આપકી ડિમાન્ડ ક્યા હૈ? સર, હમ તો અપને પ્રદેશ સરકાર સે યહી કહેના ચાહેંગે, જૈસે સર ગુજરાત સરકાર ઇનકો 4,500 રૂપિયા મહિને દેતી હૈ સર, હમ લોગ ભી પેટ કે લિયે વહાં ગયે થે સર, હમ લોગ ઘૂમને થોડે ગયે થે સર, અગર જૈસે મેં તો અપને સૂબે કે મુખ્યમંત્રીજી સે દરખાસ્ત કરના ચાહુંગા, જૈસે સર ઉનકો 4,500 રૂપિયા મિલતા સર, એસે અગર હમારે સાથ ભી કુછ અચ્છા બર્તાવ હો, તો જિસસે યે હમ લોગ ગરીબ બંદે સર, ઇસસે હમારે ઘર વાલો કા ગુજારા ચલ સકે. સર, મેં અપને ગવર્નમેન્ટ સે એક યહી કહેના ચાહુંગા. અમારું નામ ભાનજીભાઈ, ભાનજીભાઈ બાબુભાઈ, ગામ તર બામણિયા. ભાનજીભાઈ, કેટલા સમય પહેલા તમે પકડાણા હતા, કોની બોટમાં ગયા હતા? હું દીવની બોટમાં હતો, રામજી બાવા કી શેઠનું નામ, એની બોટમાં ગયો હતો. હું મારે પકડાયને 17 મહિના થયા. અમને એના લાંડી જેલ ક્રાંસી. થોડું ખાવાનું હળવો ખોરાક એટલે તેલ મરચું તળી ઓછી અને એવો ખોરાક આપે. જેલનું ખાવાનું તો પછી એવું ઘર જેવું ના મળે, મતલબ ખાવાનું 3 વાર હપ્તામાં 3 વખત, અઠવાડિયામાં 3 વખત મુરગી આપતા અને સબ્જીમાં દાળ આપતા, પછી કદુમાં બટેટા, આલુ બટેટાનું એકલા બટેટાનું સાલણ આપતા, ભીંડી કડુન બડુન મિક્સમાં આપતા, એટલી બધી બકાલુ શાકભાજી આપતા. વર્તન કેવું રહેતું ત્યાંની સરકારને ત્યાંના જેલ સત્તા દિવસોમાં? એનું વર્તન તો જોકે પબ્લિક તો હારી જતી, ત્યાંની પબ્લિક તો હારી જતી, ગવર્મેન્ટ
મીટાઈ પણ આપણે આપણી રીતે આપણે અહીંયા એક કઠે કરી દીધા. એક બ્રેકમાં ઇન્ડિયાવાળાનો માહોલ ગરમ હતો, ટીવીમાં સમાચાર અમે જોતા હતા કે અહીંયા આપણે પેલો પથ્થર મારો કર્યો હતો ને ક્યાંક, એ તો અમને કાંઈ ખબર નથી. ટીવીના સમાચારમાં હતો કે પથ્થર મારો કર્યો અને જેલમાં મારી નાખ્યો ને એવું બધું ત્યાં બતાવ્યું હતું. પાકિસ્તાનના કેદીને ઇન્ડિયાવાળાની જેલમાં મારી નાખ્યો ને એવું બતાવ્યું હતું. એટલે એના હિસાબે ત્યાં ઇન્ડિયાવાળાને આપણા ઇન્ડિયાવાળાને એક કઠે કરી દીધા હતા. એક કઠે એટલે બધાએ 500 જણાને એક બ્રેકમાં પૂરી દીધા, મતલબ એમાં કોઈ પાકિસ્તાનવાળો નહીં. અને ગવર્મેન્ટ અમારી માથે 4-5 ગવર્મેન્ટ મુકાઈ ગઈ હતી કે કોઈ પાકિસ્તાનવાળો બહારનું અંદર ન ઘડી શકે એ રીતના અમને રાખ્યા હતા. એટલે રાખ્યા હતા એટલે હમણાં સુધી રાખ્યા, 1.5 મહિનો રાખ્યા હતા, અમને રિલીઝ આવી ગઈ. 17 મહિનામાં 1.5 મહિનો અમને રાખ્યું ચીલ. એટલે ચીલ એટલે અમને બધાને 1.5 મહિનો હજી ચીલ છે, ચીલ કહેવાય. બીજું ભણતીભાઈ, હજુ આપણે કેટલાક માછીમારો ત્યાં જેલમાં બંધ છે? હજી છે 411 હતા, 9 હતા, એમાંથી 100 આવ્યા, 409 છે. બીજું, તમે 17 મહિના પછી પાછા તમારા પરિવારને મળશો, કેવી ખુશી તમને, કેવી અનુભૂતિ કરો? ખુશી તો બહુ ખુશી આવે ને, 17 મહિના પછી મળીએ એટલે બહુ ખુશી. અત્યારે અહીંયા એમ થાય કે ક્યાં મળી લઈએ, જલ્દી અમને લઈ જાઓ, જલ્દી લઈ જાઓ. પોલીસવાળાને તમે કેસ કઈ કાઢીએ, આ ઇન્કવાયરી બંધ કરો, હવે જલ્દી અમને પુગાડો. અચ્છા, બીજું ભણતીભાઈ, આજે માનો કે આ પરિસ્થિતિ નિર્માણ થઈ, 17 મહિના સુધી તમારે જેલમાં રહેવું પડ્યું, શું હવે ફરી માછીમારીને આ વ્યવસાયમાં આવી રીતે જશો તમે? નહીં નહીં નહીં, હવે નહીં. હવે તો પણ ક્યાંથી હવે માછીમાર અહીંયા પણ, હવે અમને એટલે તો ખબર જ નથી પડતી કે ભાઈ પાણી આ બોર્ડર ઉપરથી અમને પકડ્યા ખરા, અને અગર હા ખબર પડે છે બધાને, બધા પૈસા લે, વાપલા પૈસા લે, વેપલો શેઠિયો બાંધે, વાપલા પૈસા લે, એ તો મેં લીધા નથી ને, મેં તો ભારે ના પૈસા લીધા, પણ મને મતલબ બોર્ડરમાંથી ઉપાડી લીધો. તો આપણી લેવી હોતી ને હતી, ઇન્ડિયાની લેવી હતી, પાકિસ્તાનની બે લેવી હતી ને મને પકડ્યો, અમને 5 બોટને પકડી. હા, આપણી ઇન્ડિયાની લેવી હતી ત્યારે અમને 5 બોટને પકડી. આપણી લેવી હતી સામને દેખાતી હતી, હું ટીડી પુરોહિત, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વેરાવલ, વેરાવલ વિભાગ અંડરમાં કામગીરી કરીએ છીએ અમે. સર, વાત કરવામાં આવે તો આજે પાકિસ્તાન જેલમાંથી કેટલા માછીમારો મુક્ત થઈને આવે છે, કુલ કેટલા આવવાના હતા, ક્યાં ક્યાં પ્રદેશના છે, સમગ્ર હકીકત સંક્ષિપ્તમાં. પાકિસ્તાન સત્તાવાળાઓ તરફથી મત્સ્યોદ્યોગ ખાતાના પ્રયત્નથી 355 માછીમારોને છોડવામાં આવી રહેલ છે, જે પૈકીના પ્રથમ તબક્કાના 100 માછીમારો આજરોજ વેરાવળ ખાતે આવી ગયેલ છે. માછીમારોના છૂટવાથી તેમના કુટુંબ કબીલામાં, તેમના સંબંધીજનોમાં એક અનેરો ઉત્સાહ છે અને ઉત્સાહની લાગણી આપ જોઈ શકો છો. આ સાથે મત્સ્યોદ્યોગ કચેરી વેરાવળને પણ આનંદ થાય છે કે આજે 355 માંના 100 માછીમારો આજે છૂટી ગયા છે. બીજી, અત્યારે જ્યારે લોકશાહીનું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ 100 માછીમારો પણ તેમાં ભાગીદાર બનશે અને લોકશાહીમાં તેમનું પણ પ્રદાન રહેશે એનો મને ખૂબ ગર્વ છે. બીજી વસ્તુ છે કે આ જે માછીમારો છે તે ગીર સોમનાથ જિલ્લાના 73 છે, નવસારીના 1, વાપી વલસાડના 3, દ્વારકાના 8, યુપીના 13, એમ બીજા જિલ્લાઓના થઈને ટોટલ 100 માછીમારો આજે છૂટી રહ્યા છે. મારી જાણ મુજબ આશરે 600-700 માછીમારો પાકિસ્તાન જેલમાં છે, જે પૈકીના 355 છોડવામાં સરકારશ્રી તથા મત્સ્યોદ્યોગ ખાતું સફળ રહેલ છે. આવા ઉત્તરોત્તર પ્રયત્નો ચાલુ રહેશે અને આપણે તમામ માછીમારોને, તેમના કુટુંબ કબીલાઓને તેમના વતન, માદરે વતનથી સંલગ્ન કરવાના અને તેમના સાથે જોડાણ કરવાના અથાગ પ્રયત્ન કરી છૂટશું.